નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન YouTube ચેનલ પર તમારું ફરીથી સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આપણે માર્ચ 2019 ના પેપરનું સોલ્યુશન કરી રહ્યા હતા. તો માર્ચ 2019 ના પેપરમાં આપણે છેલ્લે 24માં પ્રશ્ન સુધી જોયું, તો હવે 25માં પ્રશ્નમાં ધ્યાન આપો. તો પ્રશ્ન ક્રમાંક 25માં શું આવ્યો છે? તો કે 25માં પ્રશ્નમાં આપ્યું છે આપણને p ઓફ x બરાબર શું આપ્યું છે? c ઇન્ટુ 1/4 ની x ઘાત, જ્યાં x બરાબર આપણને કેટલા લેવાના કીધા છે? 1 2 3 અને 4. તો જો અહીંયા ધ્યાન આપો તો આપણે 1 2 3 4 લેવાના હોય તો પહેલા તો શું મેળવીશું? આપણે c મેળવવો છે, એટલે p ઓફ 1 મેળવીએ તો c ગુણ્યા 1/4 ની x ઘાત બરાબર 1/4 c બરાબર c/4. p2 જોઈએ તો c ગુણ્યા 1/4 ની 2 ઘાત બરાબર 1/16 c બરાબર c/16. p ઓફ 3 c ગુણ્યા 1/4 ની 3 ઘાત બરાબર 1/64 ગુણ્યા c બરાબર c/64. p ઓફ 4 જોઈએ તો c ગુણ્યા 1/4 ની 4 ઘાત બરાબર 1/256 ગુણ્યા c એટલે c/256. જો વિદ્યાર્થી મિત્રો હવે આગળ ધ્યાન આપો તો જો આપણે શું જોવાનું છે એના ઉપર ધ્યાન આપીએ તો આપણે જે જોવાનું છે સંભાવના વિતરણની શરત અનુસાર સિગ્મા p ઓફ x બરાબર કેટલા આવશે? તો કે સિગ્મા p ઓફ x બરાબર 1 આવવા જોઈએ. અને સિગ્મા p ઓફ x બરાબર શું થશે? તો કે p ઓફ 1 + p ઓફ 2 + p ઓફ 3 + p ઓફ 4. આ ચારેયનો શું થવો જોઈએ? સરવાળો બરાબર c/4 + c/16 + c/64 + c/256. તો જો આપણે 1 બરાબર લેવું હોય તો બધાના છેદમાં કેટલા આવશે? 256. હવે જો અહીંયા ગુણાકાર કરીએ તો કેટલા વડે કરવો પડશે? 64 વડે, એટલે 64c + 16c + 4c + c 256 સામે આવશે, એટલે 256 બરાબર કેટલા થઈ જશે? યસ 85c. તો આપણા માટે c બરાબર કેટલા આવ્યા? 256 ના છેદમાં 85. આ આપણે કોની કિંમત મળી? c ની કિંમત મળશે. ત્યારબાદ આગળ આપણને એ પૂછે દ્વિપદી વિતરણના કોઈ પણ બે ગુણધર્મો જણાવવાના છે. તો દ્વિપદી વિતરણના ગુણધર્મો જે અથવા પ્રશ્ન આપણને આપ્યો છે 25મો માં અથવા પ્રશ્ન બરોબર, તો અંદર આપ્યું છે દ્વિપદી વિતરણના ગુણધર્મો. દ્વિપદી વિતરણના ગુણધર્મો આપણે લખવાના કહ્યું છે. તો જો પહેલું તો આપણે સ્ટાર્ટિંગ આપીએ શું કરશું? તો કે દ્વિપદી વિતરણના ગુણધર્મો માટે કયા કયા પ્રકારનું વિતરણ છે? તો આ વિતરણ અસતત ચલનું વિતરણ છે. અસતત ચલનું વિતરણ છે. આ વિતરણ કેવું વિતરણ છે? અસતત ચલનું વિતરણ છે. બીજું જોઈએ તો તેના પ્રાચલો કયા કયા છે? n અને p. પ્રાચલો કયા કયા છે? n અને p છે. ત્રીજું તેનો મધ્યક શું આપેલો છે? np છે. તેનું વિચરણ ચોથો ગુણધર્મ, તેનું વિચરણ શું આવશે? તો કે તેનું વિચરણ npq છે. અને પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં npq છે. પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં npq છે. ત્યારબાદ પાંચમું શું આવ્યું છે? તો કે આ વિતરણમાં મધ્યકની કિંમત હંમેશા વિચરણ કરતા કેવી હોય છે? મોટી. મધ્યકની કિંમત હંમેશા વિચરણ કરતા મોટી હોય છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો છઠ્ઠું શું આપ્યું છે? તો p ગ્રેટર ધેન 1/3 હોય તો વિતરણ ની વિષમતા ઋણ હોય. કેવી વિષમતા હોય? ઋણ. ક્યારે? તો કે p એટલે સફળતાની સંભાવના 1/3 કરતા મોટી હોય. હવે p લેસ ધેન 1/3 હોય તો વિતરણની વિષમતા ધન હોય. વિતરણની વિષમતા કેવી આવશે? તો કે વિતરણની વિષમતા ધન હોય એટલે પ્લસ હશે બરાબર. અને p બરાબર જો 1/3 હોય તો કેટલા થશે? તો કે વિતરણ હોય તો વિતરણ સમમિત થાય. વિતરણ કેવું થશે? તો
તો કે વિતરણ સંમિત હોય અને તેની વિષમતા કેવી આવશે તો કે વિતરણ સંમિત હોય તો વિષમતા શૂન્ય હોય વિષમતા કેવી આવશે શૂન્ય હોય તો વિદ્યાર્થી મિત્રો આ આપણા માટે થઈ ગયો વિષમતા બરોબર સોરી દ્વિપદી વિતરણના ગુણધર્મો ત્યારબાદ આપણે આગળ 26 માં પ્રશ્ન તરફ જઈએ તો શું આપ્યું છે 26 માં પ્રશ્નમાં તો અહીંયા આપણને આપ્યું છે તૃતીય ચતુર્થક 10 અંતિમ ચતુર્થક 10 અને 30 છે અને સરેરાશ વિચલન મેળવવાનું છે અંતિમ ચતુર્થક એટલે Q1 10 અને Q3 30 તો આના પરથી આપણને શું મળશે ચતુર્થક વિચલન મળશે ચતુર્થક વિચલન બરાબર શું આવશે Q3 Q1 ભાગ્યા 2 બરાબર 30 10 ભાગ્યા 2 બરાબર 20 ભાગ્યા 2 બરાબર કેટલા આવ્યા 10 આ શું મળ્યું ચતુર્થક વિચલન હવે ચતુર્થક વિચલનની લગભગ કિંમતનો સૂત્ર શું આવશે 2/3 સિગ્મા તો 10 2/3 સિગ્મા તો સિગ્મા બરાબર 10 ગુણ્યા 3/2 તો સિગ્મા બરાબર કેટલા આવ્યા 15 આ સિગ્મા મળ્યો બરોબર હવે આપણે સરેરાશ વિચલન મેળવવા જઈ રહ્યા છીએ તો સરેરાશ વિચલનનું સૂત્ર શું આવશે તો સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા 4/5 ગુણ્યા 15 બરાબર સરેરાશ વિચલન જો આપણે મેળવવું હોય તો કેટલું આવશે 12 આપણું શું આવશે સરેરાશ વિચલન કેટલા આવશે 12 ત્યારબાદ આગળનો પ્રશ્ન 27 માં પહેલો કારણ કે એમાં પણ અથવા પ્રશ્ન આવ્યા છે પણ આપણે પહેલો જ પ્રશ્ન જોઈએ છીએ શું આપ્યું છે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા આવ્યા છે 1 2 ની x ઘાત + x - 3 / x² - 1 તો જો અંદર ધ્યાન આપો તો આપણે શું કરવાનું છે તો અંદર આપણે જોઈએ તો પહેલા તો શું લેવાનું અંશ લઈ લેવાનો અંશ શું આવશે તો કે 2x² + x - 3 તો જો 2x ને આપણે 2x / 3 2x² / 3 એટલે 6x ના વર્ગને એવા ભાગ પાડવાના કે જેની બાદબાકી કેટલી થવી જોઈએ 1x એટલે 3 2 6 અને 3 / 2 3 - 2 1 એટલે 2x નો સ્ક્વેર - 3x + 2x - 3 બરાબર x કોમન કાઢીએ તો શું આવશે 2x - 3 + 1 કોમન કાઢીએ તો શું આવશે 2x - 3 તો આપણો એક પદ બનશે 2x - 3 બીજું પદ બનશે x + 1 આ આપણો શું બન્યો અંશ છેદની વાત કરીએ તો x² - 1 તો એના શું થશે તો કે પહેલા પદનો વર્ગ - બીજા પદનો વર્ગ હોય તો પહેલું પદ - ગુણ્યા પહેલું પદ - બીજું પદ ગુણ્યા પહેલું પદ + બીજું પદ આ રીતે આપણે એનો શું કરી શકીએ છીએ આ રીતે આપણે એના વિસ્તરણ કરી શકીએ છીએ તો આપણા માટે શું આવશે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 બરાબર ઉપર શું આવશે 2x - 3 x + 1 નીચે શું આવશે x - 1 x + 1 તો x + 1 x + 1 ઉડી ગયા તો fx પદ આપણને શું મળ્યું તો કે 2x - 3 / x - 1 f1 ની જો આપણે વાત કરીએ તો 2 ગુણ્યા 1 - 3 / 1 - 1 હવે જો આપણે અહીંયા ધ્યાન આપીએ તો શું લેવાનું થશે અહીંયા ભૂલ થઈ ગઈ આપણી અહીંયા પ્લસ હતું તો અહીંયા માઇનસ આવશે બરોબર એટલે અહીંયા માઇનસ આપણે શું કરવું પડશે કોમન કાઢવું પડશે તો અહીંયા કેવા આવશે માઇનસ તો અહીંયા પણ જે પ્લસ પદ હતું એ કેવું થઈ જશે માઇનસ પદ થશે અને અહીંયા પ્લસ પદ આવશે અહીંયા પણ કેવું પદ આવશે પ્લસ એટલે અહીંયા પણ પ્લસ અહીંયા પણ પ્લસ અહીંયા પણ પ્લસ અહીંયા પ્લસ પદ કારણ કે માઇનસ પદ શું થઈ જશે કટ થઈ જશે બરોબર એટલે 1 + 1 તો 2 / 1 એટલે 2 / 3/2 બરોબર તો 2 / 3 એટલે કેટલા થઈ ગયા 5 5/2 કેટલા આવશે 2 તો આપણા માટે લિમિટનો જે જવાબ છે શું આવશે 5/2 તો વિદ્યાર્થી મિત્રો આપણે 25 26 અને 27 ત્રણ દાખલા પૂરા કર્યા ફરી મળશું નવા વિડિયો ભાગમાં તો અમારી YouTube ચેનલ આર્ય એજ્યુકેશન સાથે જોડાયેલા રહો થેન્ક યુ